लाइक शेयर कमेंट एंड सब्सक्राइब करो वी आर लाइव चैनल ने वी आर लाइव चैनल साथे जुड़ाई रहेवा माटे बेल आइकॉन दबाओ नमस्कार दर्शक मित्रों, पावर प्ले कार्यक्रम में आपनું स्वागत છે અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ ચેનલ. કોરોનાના પગલે લોકડાઉન લંબાયા પછી જે પરિસ્થિતિ આગળ વધતી જાય છે અને સમગ્ર જનતાએ પણ એકી અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પડકાર ઝીલવાની એમણે જે ટહેલ રાખી છે એક અવાજે બધાએ સ્વીકારી લીધો છે, વધાવી લીધો છે. લોકોને ઘરોમાં चार दीवालों ने वच्चे रहेवा माटे भलामण करी अने एमने कीधु के तमे आ कोरोना ने परारस्त करो होय तो आ सिवायनो बीजो ऑप्शन नथी. लोकोए श्रद्धापूर्वक विश्वास नथी तो हूँ केवी रीते पगार आपी शकी. आवी घणी बधी पड़ोजनमांथी देशनो नागरिक पसार थई रह्यो छे, देशनो अर्थतंत्र पण अत्यारे कई दिशा अने दशा एनी पकड़ाशे ए केवुं अत्यारे मुश्किल छे. त्यारे આ ચર્ચા આજે આપણે રાજ્યના ઉદ્યોગ મંત્રી એવા અને બહુ સિનિયર મિનિસ્ટર એવા સૌરભભાઈ પટેલ સાથે આપણે થોડીક ચર્ચા કરીશું અને એમના વ્યૂઝ જાણવા માટેની કોશિશ કરીશું. સૌરભભાઈ, આપનું સ્વાગત છે વિયાલયમાં. સૌરભભાઈ, કોરોના આખા વિશ્વની સામે એક પડકાર છે, મહામારી છે, એ વાત હવે સૌ પણ એક શ્વાસે એક અવાજે સ્વીકારે છે. કોની બદમાશી છે, કોની નહીં એની વાત બાજુ પર રાખીને અત્યારે રેમેડી આની શું છે એની સામે કેવી રીતે લડવું એની બધી વ્યૂહરચનાત્મક આખી દુનિયા લાગી ગઈ છે. પણ કોરોના આજે ને તો આવતીકાલે પરારસ્ત થશે, પણ એ પછી લોકડાઉનની કારણે જે ધંધા રોજગાર નોકરી નાના નાના સર્વિસ સેન્ટર સર્વિસ સેક્ટર આ બધાની જે હાલત થઈ છે એની સામેના જે પડકારો છે એ કોરોના કરતાં પણ ભયાનક હશે કે કેવા સફળ જશે? આ એકલો વિષય આપણા ગુજરાતનો નથી કે દેશનો નથી, આખા દુનિયાનો વિષય છે. અને આની અંદર દુનિયાના બધા જ નેતાઓએ આ પડકારોની સામે એક સાથે લડત લેવી પડશે. 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ પહેલાંનું જે અર્થતંત્ર એ વખતની ઇકોનોમી અને આજના ઇકોનોમીમાં ખૂબ મોટો ફરક છે. પહેલાં દેશ પોતે એની ઇકોનોમી એ પોતે ચલાવતું હતું. આજે ભારત દેશ હોય કે યુએસ હોય કે ચાઇના હોય કે યુરોપ હોય, આ પોતે પોતાની ઇકોનોમી ચલાવતું નથી. ઇકોનોમી અર્થતંત્ર જોડાયેલું છે, મારો કહેવાનો વિષય. એટલે અમેરિકામાં કંઈ થાય એની અસર ભારતમાં થાય, ભારતમાં કંઈ થાય યુરોપમાં થાય, ચાઇનાને થાય. એટલે આની જે લડત લડવાની છે આવતા દિવસમાં બધા દેશોએ ભેગા મળીને લડવાની છે. અને મારું તો સ્પષ્ટ માનવું છે કે આટલી મોટી ચેલેન્જ મેં મારા સમયમાં જોઈ નથી. એવું પડકાર આવતા દિવસમાં આપણને બધાને આવવાની છે. એટલે દરેક દેશ પોતાની નીતિ બનાવે છે અને એની અંદરથી બહાર નીકળવાની નીતિ બનાવે છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે નેતાઓ ઇન્ડિયા જો ચર્ચા કરતા હશે, G20 હોય કે યુરોપિયન યુનિયન હોય કે આપણા ભારત દેશના વડાપ્રધાન બીજા દેશો જોડે વાત કરતા હશે, અને આવતા દિવસમાં આની અંદર કેવી રીતે બહાર નીકળવું દરેક જણે એની રણનીતિ બનતી હશે. બિલકુલ. પરંતુ ધંધા રોજગાર આખા વિશ્વની વાત કરું છું, પણ એની સામેના પડકારો કેટલા મોટા હશે અને કેવી રીતે લડી શકાય? આમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં જુદું જુદું રીતથી જોવાય, દરેક દેશમાં જુદું જોવાય. હવે હું દાખલા તરીકે આપને એક સિમ્પલ દાખલો આપું કે યુરોપ. યુરોપની ઇકોનોમી ટુરિઝમ પર બહુ છે. યુરોપની અંદર જે રોજગારી મળે છે એ ટુરિઝમના કારણે વધારે મળે છે. હવે એક સાથે એના 4 મહિના પીક મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ત્યાં સૌથી વધારે ટુરિસ્ટ આવતા હોય. હવે એ જે ટુરિસ્ટ આવતા હોય ત્યારે હોટલો ચાલતી હોય, દુકાનોમાંથી ખરીદી થતી હોય,
જુદા જુદા લોકોને રોજગારી મળતી હોય. હું એવા જગ્યાઓ છે કે ગામડામાંથી લોકો 5 મહિના શહેરોમાં આવે, ટુરિસ્ટ જગ્યા ઉપર આવે, ભાડે મકાન લે, 12-12, 14-14 કલાક કામ કરે અને આખા વર્ષની આવક લઈ પોતે ગામડે જતા હોય અને ગામડે રહેતા હોય. આવા યુરોપમાં અનેક અનેક હજારોની સંખ્યામાં લોકો છે. હવે એ વ્યક્તિના 5-6 મહિનાની અંદર સંપૂર્ણપણે આવક ઝીરો થઈ ગઈ, કોઈ ટુરિઝમ રહેવાનું નહીં. એટલે સ્વાભાવિક છે કે એ વ્યક્તિઓને યુરોપની અંદર સ્પેન હોય, ઇટલી હોય, ફ્રાન્સ હોય, સ્વિટ્ઝર્લેન્ડ હોય, પેરિસમાં જતો હોય કામ કરવા, એને રાતો 6 મહિના ગામડામાં રહેવાનું, આવક નહીં, એટલે એને તકલીફો જુદી પડવાની. એટલે એવી ટુરિઝમને રિલેટેડ તકલીફો છે. દાખલા તરીકે ક્રુઝ લાઇનર, હજારો ક્રુઝ લાઇનરોમાં લોકો ટ્રાવેલ કરે છે. હવે આજની તારીખમાં કોરોના વાયરસના કારણે ક્રુઝ સંપૂર્ણપણે બંધ. હવે એક ક્રુઝ લાઇનર નાની હોય, મોટી હોય, 200 જણથી માણી 5000 લોકો કામ કરતા હોય છે. હવે એને તો રાતોરાત 6 મહિના માટે ધંધો જતો રહ્યો. હવે ક્રુઝ લાઇનરો હોય, એ લોકો બેંકો પાસે લોન લીધી હોય, બેંકોને હપ્તા ચૂકવવાના હોય, ત્યાંના કર્મચારીઓને કેટલી કેટલા લોકો નોકરી પર રાખશે, કેટલા બેરોજગાર કરશે. આવી રીતે આપણું સિવિલ એવિએશન પ્લેનો, આજે એરપોર્ટ ઉપર બધા પ્લેનો પાર્ક થયેલા છે બધા. હવે એ પ્લેનો ને દર થોડા દિવસે એનું એન્જિન ચાલુ કરવું પડે, એના ટાયરો ચાર ફેરવવા પડે. હવે આપણા ભારત દેશની પરિસ્થિતિ જુદી છે અને બીજા દેશોની છે. બીજા દિવસોમાં તો હાયર એન્ડ ફાયર છે, એમાં પૂછવાનું નથી. બીજે દિવસે નોકરી બાદ કાઢ નાખે, પૂછવાનું જ ના હોય. હવે એ બધાની પરિસ્થિતિ શું થવાની? એટલે આવા અનેક 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 વેપારોમાં યુએસના પ્રશ્ન, યુરોપના પ્રશ્ન, મિડલ ઇસ્ટના પ્રશ્નો જુદા છે. દાખલા તરીકે આખું મિડલ ઇસ્ટ ઓઇલની આવક પર ચાલે છે. બિલકુલ. હવે ઓઇલમાં આવકમાં એ લોકો જે સરકારી ખર્ચો કરે છે એ ઓઇલની આવક પરથી કરે છે. દાખલા તરીકે ઓમાન હોય, સૌદી અરેબિયા હોય, કતાર હોય, આ બધા લોકો હવે ઓઇલના ભાવ તૂટી ગયા છે, પાણી કરતા સસ્તું. એટલે એ લોકો અને તૂટી ગયાથી વેચાણ નથી, વેચાણ પણ નથી. એટલે વેચાણ થાય તો આવક થાય, એટલે એ લોકોની પરિસ્થિતિ જુદી છે. એ લોકો ઈચ્છે કે ઓઇલના ભાવ વધે, એ લોકો ઈચ્છે કે ડીઝલ પેટ્રોલનું કન્ઝમ્પશન થાય. બિલકુલ. એટલે દરેક દેશની પરિસ્થિતિ જુદી જુદી છે અને ચોક્કસપણે આમાંથી નીકળવામાં દરેક રણનીતિ જુદી કરવી પડશે. ગુજરાતની પરિસ્થિતિ આપણી દ્રષ્ટિએ કેવી લાગે? કારણ કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો એ ગુજરાતની ઓળખ રહી છે હંમેશા. એ જ રીતે ગુજરાતના દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે, ટુરિઝમ ઉદ્યોગ પણ ત્યાં આગળ ઘણો બધો ડેવલપ થયેલો છે. એ સિવાય રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ગુજરાતે ઘણું બધું નામ કાઢ્યું છે. આવનારા સમયમાં આ 3 ઇન્ડસ્ટ્રી ઉપર કેવા પડકારો હશે અને એને મારું માનવું છે કે આપણે ઉદ્યોગોને છૂટ આપી દીધી ચાલુ કરવાની રૂરલ સેક્ટરમાં, ગામડાઓમાં મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો, એટલે ધીમે ધીમે ઉદ્યોગો ચાલુ થશે. પણ સમય જે પહેલાં હતું એ પ્રમાણે લાગવામાં સમય લાગશે, પીક પકડતા વાર લાગશે. અને પીક પકડવાના ઘણા બધા કારણો છે. હું સિમ્પલ વસ્તુ કહું કે ઉદ્યોગો ક્યારે ચાલે, કેમનો માલ વેચાય, એમના પૈસા આવે. હવે એ માલ ક્યારે ખરીદે? દુકાનો ખુલ્લી હોય તો એક, બીજું કે લોકોની આવક હોય તો. આજે મારી આવક મહિને 20,000 રૂપિયા છે તો હું પહેલાં શું ખરીદું? જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદું. હવે જીવન જરૂરી ચીજ વસ્તુ મારી આવક 20,000ની અગર મારા કર્મચારીએ મારી આવક ઓછી કરી તો મારી જે બચત છે એમાંથી વાપરું. બિલકુલ. એટલે બચત છે એ જીવન જરૂરીમાં આવે.
એટલે દરેક ઉદ્યોગ શું બનાવે છે એના પરથી એ કેટલા મહિને ગાડી પાટા પર આવશે નક્કી થશે. બીજું મેં પહેલાં કીધું કે હવે આપણે અત્યારે જોડાયેલા નથી, આઈ મીન સોરી, આપણે હવે બીજા દેશો જોડે જોડાયેલા છે. હવે દાખલા તરીકે મોરબીનો સિરામિક ઉદ્યોગ, હવે મોરબીના સિરામિક ઉદ્યોગ ચાલુ કરો બંધ કરો ચાલુ કરો બંધ કરો ન થઈ શકે. ચાલુ કરો એટલે ચાલુ કરવું પડે. હવે આજે એ લોકો શું કર્યું, સાફસફાઈ ચાલુ કર્યું, ગોડાઉનમાંથી માલ વેચવાનું ચાલુ કર્યું. હવે માલ વેચાય, બે જગ્યાએ વેચાય, હિન્દુસ્તાનમાં વેચાય અને પરદેશમાં વેચાય. હવે પરદેશમાં માલ વેચવા માટે એમને ત્યાં માલ ખપત થાય તો માલ વેચી શકે, તો એ ચાલુ કરે. એટલે પહેલું કામ એ લોકો શું કરશે કે એમના ગોડાઉનમાં માલ પડ્યો છે એ માલ વેચશે, પૈસા આવશે અને પછી નવો માલ બનાવશે. હવે આનું અઠવાડિયું લાગે, મહિનાએ લાગે, 15 દાડે લાગે, એ લોકો નિર્ણય નથી લઈ શકવાના. નિર્ણય દુનિયાની ખરીદી શક્તિ લેવાની છે. ડાયમંડ ઉદ્યોગે શું સરસ કામ કર્યું, સુરત અને આપણો ડાયમંડ ઉદ્યોગ છે, એમણે નક્કી કર્યું કે આપણે બહારથી રફ ઇમ્પોર્ટ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દઈએ છીએ. એ બંધ કેમ કર્યું એ લોકોએ 3 મહિના માટે? કારણ કે હાલમાં એની પાસે જે રફ ડાયમંડ છે એ રફ ડાયમંડ પોલિશ કરે અને પોલિશ માલ રાખે. અગર જો એ રફ ડાયમંડ ખરીદે તો 100 રૂપિયા પહેલો ભાવ હતો, આજે સીધો 80 રૂપિયા છે. એટલે એમને 20 રૂપિયા રફ પર નુકસાન થઈ જાય. દાખલો આપું છું, 20% નુકસાન થઈ જાય. એ 20% નુકસાન બચાવવા માટે એ લોકોએ કહ્યું કે અમારે રફ ખરીદવા જ નથી નવા, અમારી પાસે જે માલ છે એ માલ અમે પોલિશ કરીશું, એ માલ વેચીશું અને પછી રફ કરીશું. બરાબર છે, લાગશો ને? એટલે દરેકના પ્રશ્નો જુદા છે ને, દરેકે પોતાનો પ્રશ્ન જુદી રીતે હલ કરવો પડશે. બિલકુલ બિલકુલ. એક સમજણ ફેર, ગેરસમજની કહું પણ એક સમજણ ફેરથી સર્જાઈ. ગઈકાલે રાજ્ય સરકારે મોલ અને માર્કેટિંગ અને શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાય રાજ્યભરમાં છૂટક દુકાનો શરૂ કરવા માટેની વાત કરી, એનો પરિપત્ર બહાર પડ્યો અને 24 કલાકમાં એનો પ્રતિબંધ. એટલે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે અમારે કરવું શું. તો આવું થવા પાછળના કારણો કયા હોઈ શકે? મને બહુ વિશે ખ્યાલ નથી કે કેન્દ્ર સરકારના નિર્ણય પછી રાજ્ય સરકારમાં નિર્ણય લેવામાં આવ્યો. કદાચ સૂચના આપી કંઈક હોય અને ગેરસમજ કંઈક થઈ હોય કે એવું બી બની શક્યું હોય, અને મારા વિષયમાં કોઈ જો વાત થઈ નથી એટલે હું એનો તમને આપને ખુલાસો કરી. ગુજરાતની જીઆઈડીસી એની દોડી નસ છે. આ જીઆઈડીસી અત્યારે કેટલી ધબકતી થઈ ગયા છે અને પરપ્રાંતીય મજૂરો તો અત્યારે બહુ ઘણા ગાંઠ્યા રહ્યા છે. કદાચ તો જીઆઈડીસી કામ કેવી કરે, કેવી ચાલે છે? શી આમાં બે વસ્તુ બહુ સ્પષ્ટ છે. એક કે જીઆઈડીસીને બધાને મંજૂરી આપી દીધી, દરેક કલેક્ટરને મંજૂરી આપી દીધી, ફેક્ટરીઓના દરવાજા થોડા ખુલ્યા, ફેક્ટરીઓના દરવાજા ખુલ્યા, જ્યાં મજૂર હતા ત્યાં સાફસફાઈ બધું ચાલુ કર્યું. હવે હું મારી ફેક્ટરીમાં જઈને ટેબલ પર બેસું તો એક વાતાવરણ ઊભું કરું છું, હું મજૂરોને વિશ્વાસ આપું છું કે મારે મારી ફેક્ટરી ચલાવવાની છે. એટલે આ અગત્યનો વિષય છે. ફેક્ટરી કે રાતોરાત બધી ચાલુ નથી થવાની, મેં જેમ કીધું એમ, એનો માલ વેચાય પછી ચાલુ થાય અને શું બનાવે છે એના પર આધાર છે. પણ અગત્યનો વિષય એ છે કે મજૂરોને વિશ્વાસ આપવાનો, વેપારીઓને વિશ્વાસ આપવાનો, એ એનું કામ ચાલુ કરે, એની ઉઘરણી ચાલુ કરે, એના બેન્કરો જોડે વાત કરે, બેન્કોને પૈસાની વાત કરે. બીજું, ઉદ્યોગોને સપ્લાય ચેઇન બહુ અગત્યનો છે. સપ્લાય ચેઇન એટલે કે દાખલા તરીકે હું ઉદ્યોગ ચલાવતો ને મારે 10 વસ્તુની જરૂરિયાત છે, મારી પાસે 6 જ છે. બરાબર છે. એટલે બીજી 4 આઈટમો તમારે બજારમાં જ લાવવાની. એટલે હું પેલાને ફોન કરું કે ભાઈ આ મને આપને ભાઈ મોકલને. એટલે પેલો કહે સારું મોકલું છું. એટલે એની પાસે સ્ટોક હોય તો એ સ્ટોકમાંથી મોકલે, એની પાસે સ્ટોક ન હોય તો એ પ્રોડક્શન કરે. પ્રોડક્શન બરાબર. એટલે એ સપ્લાય ચેઇન આખી ભેગી થાય પછી એ ઉદ્યોગવાળો પ્રોડક્શનમાં આવવાનો છે.
અને એ પ્રોડક્શનમાં આવતા આવતા એને સમય લાગે, પણ સમય લાગશે એ તો દરેકના દરેક ઉદ્યોગ પર થાય. દાખલા તરીકે કોટન છે, સ્પિનિંગ તો સ્પિનિંગ જલ્દી ચાલુ થાય કે ખાલી કોટન જ યાનનો ભાવ છે, આપ સમજ્યા? એટલે દરેકને હવે આજે પ્રોસેસ હાઉસ છે તો પ્રોસેસ હાઉસ તો વધારે વાર થાય એનું, કારણ 500 જાતના તો કલર જોઈએ છે. આ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, વેપારીઓ, ધંધાર્થીઓ, આ લોકોને વડાપ્રધાનશ્રીએ પણ અપીલ કરી અને માનવતાના ધોરણે કરી છે, હું એની ભૂલો નથી શોધતો. પણ જે વાત કરી છે કે તમે એમનો પગાર કાપશો નહીં, પગાર આપશો, તેમની છટણી નહીં કરો, પરંતુ વેપારી પાસે કૂવામાં હોય તો અવાડામાં આવશે, એની પાસે જ નથી. હવે આવા ધંધા રોજગાર નાના છે, જે સર્વિસ સેક્ટર છે, જે નાના બિઝનેસમેન છે, નાના નાના મધ્યમ કદના ઉદ્યોગકારો છે, જીઆઈડીસીમાં જે લોકો ધંધો લઈને બેઠા છે, આ લોકો માટે કોઈ પેકેજ, પ્રોત્સાહન પેકેજ મળે તો કદાચ હિંમત કરે, પ્રોત્સાહન પેકેજ નથી મળ્યું. જો આમાં બે વસ્તુ છે, બેંકોને કહેવામાં આવ્યું છે કે તમે એ લોકોને લિમિટ આપો, વર્કિંગ કેપિટલ આરબીઆઈએ પણ, આરબીઆઈ બી કીધું છે, બેંકો બી કહ્યું છે, એટલે બેંકોની જવાબદારી થાય કે એ લોકોને વર્કિંગ કેપિટલના રૂપિયા એ લોકો આપે. બીજું મારું વ્યક્તિગત સ્પષ્ટ માનું છે કે હું જે મારો બ્રેડ એન્ડ બટર છે કે જેમાંથી હું વર્ષોથી કમાતો હોઉં, અને જે મારા સાથીદારો છે કે જે મારી જોડે કામ કરે છે, મારે એમની સંભાળ રાખવી જોઈએ. આ સમયમાં જો મારી પાસે સગવડ હોય, બેંકમાં પૈસા હોય, તો આ સમયમાં મારે લોકોનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. અને એટલે જ એ પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે હું આજે આવા સમયમાં એમનું ધ્યાન ન રાખું તો એ ગરીબ માણસનું કોણ ધ્યાન રાખવાનું છે. એટલે ઉદ્યોગવાળા એ બી આ વિશે ઘણા લોકોએ પગાર આપેલા જ છે, આપેલા ઘણા ઘણા લોકોએ આપ્યા છે, અને ઉપાડ પણ આપ્યા છે, ઉપાડ બી આપ્યા છે, અને આપવું જોઈએ. જો એ વર્ષોથી આ એકદમ સંપૂર્ણપણે નુકસાન કરતા હોય, એમની પાસે પૈસા ના હોય, એમને પોતાની તકલીફો જ હોય, તો એ વિષય જુદો છે. પણ જે હોય અને વર્ષોથી કમાતા હોય, કેમ એક વસ્તુ પાકું છે કે આ વર્ષે મારું સરવૈયું સારું આવવાનું નથી, બહુ ખરાબ ન આવે એની ચિંતા હોય, ખરાબ ના હોય, પણ હું એમ કહું સરવૈયું સરભર બી થાય ને તોય આપવા જોઈએ. થોડું નુકસાન કરેલું એક વાર નુકસાન કરો, હા, પણ આપો, પણ આપવું જોઈએ. અને આપવાનું મૂળ કારણ છે કે ભાઈ દેશ બહુ મોટો છે, આપણો દરેક જણ કંઈક ને કંઈક આપશે તો દેશમાં બધાનું સચવાશે. તથા બીજા દેશોની સરકારોએ એના ધંધા રોજગાર અને બેરોજગારોને એક ભથ્થું આપવાની જાહેરાત કરી, થોડુંક જો સપોર્ટ મળી જાય સરકાર તરફથી, અપેક્ષાઓ છે. અને આરબીઆઈએ કહ્યું પણ છે બેંકોને, એટલે લિક્વિડિટી એ બહુ મોટો પ્રશ્ન નથી આમાં, એને એટલે એનો ઉકેલ નથી, લિક્વિડિટી જ વધવી જોઈએ. લિક્વિડિટી તો રિઝર્વ બેંકે છૂટ આપી છે, આપણા બેંકોવાળા થોડા ગભરાય છે, અને બેંકોને ડર એવો છે કે ભાઈ અમે આપીશું તમારા પૈસા પાછા નહીં આવે, એટલે ઓલરેડી કેન્દ્ર એની મહેનત કરી રહી છે. અને જો રોજ ને રોજ આપણે આંકડા જોઈએ છે ને, તો આરબીઆઈ જે પ્રમાણે ધક્કા મારે છે બેંકોને, એટલે આ જે હવે ચાલુ થયું ને, દાખલા મેં ઉદ્યોગ ચાલુ કર્યો, બેંક ચાલુ થઈ, તો ઉદ્યોગકાર તરીકે બેંક પાસે જઈશ, બેંક પાસે માગીશ, બેંક એને આપશે. આ ચાલુ થાય તો થાય ને, હું ઘરે બેઠો હોઉં, હું ઘરે બેઠો હોઉં આપે તો ઘરે બેઠો જ માંગવા ક્યાં જો બેંક પણ, બરાબર, હું બેંક મેનેજર જ ઘરે બેઠો જ કેમ આપવાનો સવાલ આવ્યો. એટલે આ જે ચાલુ થયું, મૂળ કારણ ચાલુ કરવાનું આ, અને આ પૈડું ફરશે ધીમે 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 ધીમે, પૈડું ફરશે. કોક ઉદ્યોગમાં, કોક બેંકમાં 2 દાડા લાગે, કોકમાં 12 દાડા લાગે, પણ ચાલુ થાય તો આવતા દિવસોમાં ગતિ પકડાય. સૌરભભાઈ, હું આશાવાદી છું અમુક બાબતોમાં. મને જે દેખાય છે કે આ દેશની જનતામાં જે ડીએનએમાં પડ્યું છે કે, અને વડાપ્રધાન ઘણી વખત ઉલ્લેખ કરે છે કે આપત્તિને અવસરમાં પલટવાની તાકાત ભારતના લોકોમાં છે. અત્યારે જે સિનારીઓ આખા વર્લ્ડમાં સર્જાયો છે, યુરોપ, આપે કીધું એમ, યુરોપની આર્થિક બેહાલી આપણે જોઈ રહ્યા છીએ, જર્મનીના ફાઇનાન્સ મિનિસ્ટરે સુસાઇડ કરવો પડ્યો એ સ્થિતિ આપણે જોઈ છે, અમેરિકા મહાસત્તા હતી એવું કહેવું પડે એવા દિવસો દૂર નથી. આજે આપણે ભલે કહી શકીએ એવું નહીં, એવું કે મહાસત્તા છે,
પણ ઘણા બધા સમીકરણો બદલાઈ જશે ત્યારે ચીન એટલું ભરોસાપાત્ર દુનિયાની નજરે જ નથી રહ્યું. અમેરિકા જાપાનની ઘણી બધી કંપનીઓ ત્યાંથી ઉછાળા ભરી રહી છે ત્યારે ભારત માટે આ કેવી તક ખસાવનાર છે? કે આમાં આપણે જોવા જઈએ, પહેલી વસ્તુ તો આપણું નેતૃત્વ બહુ સ્ટ્રોંગ છે. નરેન્દ્રભાઈ મોદી માટે આપણા દેશના લોકોને તો જે માન છે, પણ પરદેશના લોકો માટે બહુ માન છે નરેન્દ્રભાઈ. આજે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, મને એમ કહો આટલા વર્ષોથી આપણે અનેક અનેક પ્રેસિડેન્ટને જોયા, કોઈ અમેરિકાના પ્રેસિડેન્ટે ભારતના પ્રધાનમંત્રીને આટલું માન આપ્યું છે? કેમ આપ્યું છે? શક્તિને ખેંચે છે, શક્તિને ખેંચે છે. જો આપણે મશ્કેલ કરો, હું જે કહેવા માગુ છું એ જુએ છે કે નરેન્દ્રભાઈ મોદીમાં શક્તિ છે, ભારત દેશમાં શક્તિ છે, ભારતના લોકો નરેન્દ્રભાઈની પાછળ છે, એટલે યુએસએ ભારત દેશની નજીક આવ્યું છે. હું એકલા યુરોપની યુએસની વાત જ કરતો, મને એક વસ્તુ કહો કે ક્યારેય ઇતિહાસમાં દેશની આઝાદી પછી કોઈ પ્રધાનમંત્રી ઇઝરાયલમાં પગ મૂકી શક્યા છે? કેમ મૂકી શક્યા છે? પહેલા પ્રધાનમંત્રીઓ ડરતા હતા, આરબ દેશો ડરતા હતા કે આરબ દેશો નારાજ થશે. આમણે આરબ દેશોને બી જોડે રાખ્યા અને ઇઝરાયલને બી જોડે રાખ્યું. યુરોપ, આખું યુરોપ, ફ્રાન્સ, જર્મની, જાપાન, સાઉથ કોરિયા, આ બધા શક્તિશાળી દેશો, ઓસ્ટ્રેલિયા, આ બધા નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ માન સન્માન છે. હવે આ કામ એમણે છેલ્લા 5-6 વર્ષમાં કર્યું છે, એટલે આવતા દિવસોમાં મારું સ્પષ્ટ માનવું છે કે આ નવી ઇકોનોમીની અંદર ભારત દેશ ખૂબ મોટું સ્થાન લેશે. દાખલા તરીકે જાપાને પેકેજ નક્કી કર્યું કે ચાઇનામાંથી કંપનીઓ બહાર નીકળશે એના અમે મદદ કરશું. હવે કદાચ કોઈ કંપનીઓ બહાર નીકળી તો ક્યાં આવવાની? સ્વાભાવિક રીતે ભારત દેશમાં આવવાની શક્યતાઓ ઘણી છે, સૌથી અત્યાર સુધી મોટો દેશ છે. એટલે ભારત દેશની ઇકોનોમી મજબૂત છે, ભારત દેશનું નેતૃત્વ મજબૂત છે, ભારત દેશમાં નવી નવી ટેકનોલોજી આવે છે. એટલે આ કોરોના વાયરસ પછી જો સંપૂર્ણપણે આપણી ગાડી સાચી પાટા પર આવી જાય તો બહારના રૂપિયા ભારત દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં. આ ફેસબુક એમને રિલાયન્સ જોડે 43,000 કરોડ રૂપિયા કે આપણો નાનો ના કહેવાય, અને કોરોના વાયરસ ચાલતી હોય એવા સમયમાં સોદો થાય, ત્યારે સોદો થાય છે. સાહેબ, બીજી વસ્તુ કે એક પ્રમાણિક રીતે આપણે જોઈએ તો વિવિધતામાં એકતા આપણા દેશની ઓળખ રહી છે. કોરોના અને લોકડાઉન પછીના જે પડકારો છે, સરકાર કે નેતૃત્વ ગમે તેટલું શક્તિશાળી હોય તો પણ એકલા તે નહીં કરી શકે. જનતાનો સપોર્ટ જોઈએ, સમાજનો સપોર્ટ જોઈએ. એમ લાગે છે કે આપણા ત્યાં જે સમાજો છે, પાટીદાર સમાજ છે, લોહાણા સમાજ છે, બ્રહ્મ સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, અલગ અલગ જે નાના મોટા અનેક સમાજો છે, એ સમાજના શ્રેષ્ઠીઓ, ભામાસાવળી પણ ખોટ નથી આ દેશમાં, સમાજના શ્રેષ્ઠીઓ કમસે કમ પોતાના સમાજના ઉત્થાન માટે પ્રયત્ન કરે તો આને લગતી કોઈ સ્કીમ યોજના સરકાર લાવી જોઈએ કે સમાજ ઉપર જ છોડી દેવી જોઈએ? સી, આપણા લોકો સમાજના લોકો એકબીજાને મદદ કરે છે, પણ એ મદદ ક્યાં કરે છે? એ લોકોને જમવાનું આપવાનું, એ લોકોને ભણતર આપવાનું, એ લોકોને રહેવાનું આપવાનું, એ લોકોને શિક્ષણ આપવાનું, આમાં મદદ કરી શકે? એ લોકોને ઉદ્યોગ સ્થાપવા માટે મદદ ના કરી શકે? ના, આપ સમજ્યા? બિલકુલ. એટલે આજે તમે પાટીદાર સમાજને જુઓ તો કેટલી હોસ્ટેલો છે. આજની તારીખમાં હું મારા વિસ્તારની વાત કરું, દરજી સમાજથી માંડીને કે એક સમાજના લોકો એકબીજાને મદદ કરે છે. જી, કોઈ 50 જણ મદદ કરતું હોય તો કોઈ 500 કરતું હોય, જેની જેવી તાકાત અને જેનો જેટલો મોટો સમાજ એ પ્રમાણે. હું ગામડાની અંદર લોકો આજે ઘઉં પોતે આપે છે, પેલો શાકભાજી ખેતરમાં કરતો હોય તો વેચવાના જ જતો શાકભાજી આપે છે અને રસોડા ચલાવે છે, અને છોકરાઓ
મહેનત કરે છે રસોડામાં, જે કંઈ નથી આવી શકતા એ શ્રમદાન કરે છે, શ્રમદાન કરે છે. આપણી આ દેશની તાકાત છે, ગુજરાતની આ તાકાત છે. હવે આ તાકાતની અંદર એ લોકો આવી પરિસ્થિતિમાં 15 દાડા, મહિનો, 2 મહિના, 3 મહિના ખેંચી શકે અને એ લોકોને મદદ કરી શકે. પણ આર્થિક ઇકોનોમીમાં એ લોકોનો વ્યવસાય, ખેતી હોય તો ખેતી ચાલુ થઈ જાય, ઉદ્યોગ હોય તો ઉદ્યોગ ચાલુ થઈ જાય, એ વહેલમ વહેલી તકે કઈ રીતે ચાલુ થાય એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પ્રયત્ન કરે છે. સૌરભભાઈ, આપના જેવા કસાયેલા નેતૃત્વ પાસે ગુજરાતની જનતા અપેક્ષા રાખે તેમાં કશું ખોટું પણ નથી. અપેક્ષા હતી કે સૌરભભાઈ છે એટલે ઉર્જામંત્રી પણ આપજો, પરંતુ આ વખતે અમદાવાદ, વડોદરા, અમદાવાદ જે સુરત અને ગાંધીનગર જે ઇન્ડસ્ટ્રી, લોકો પોતાની ઓફિસો, ધંધા, રોજગાર બંધ રાખે છે, છતાં પણ છેલ્લું જે બિલ આવ્યું એના એવરેજ પરથી બિલો આપ્યા છે, એટલે પૈસા જમા કરવા માટે પ્રેશરાઇઝ થઈ રહ્યા છે. લોકોની અપેક્ષાઓ, ન્યાયની અપેક્ષાઓ આપણી પાસે છે. જો હું, મને 17 વર્ષ થયા ઉર્જામંત્રી તરીકે, અને પહેલે જ દિવસે અમે લોકોએ નિર્ણય લીધો કે કોઈએ મે 15 સુધીની અંદર અમે બિલ માગીશું નહીં. હવે આનો આદેશ સરકાર તરફ થઈ ગયો. જીવીએનએલ હોય તો બહુ સ્પષ્ટપણે અમે લોકોએ બિલો આજની તારીખમાં અમારું કલેક્શન જ નથી. અમારું દર વર્ષે, દર મહિને 4.5-5 હજાર કરોડનું કલેક્શન હોય. અમારે એપ્રિલ મહિનામાં જે માર્ચ લોકડાઉન થયું, માર્ચ એના પહેલાંના અમારે 800-900 કરોડ આવ્યા છે. એટલે અમે લોકોએ બિલકુલ કલેક્શન ની રાખ્યું નથી. ટોરેન્ટને બી આ જ પ્રમાણે સૂચના આપી છે અને ટોરેન્ટવાળાએ બી કીધું છે કે અમે સરકારની સૂચનાનું પાલન કરીશું. એટલે આજની તારીખમાં મે 15 સુધી, લોકડાઉન સુધીમાં જેણે લોકડાઉન પહેલાંના બિલોનો વપરાશ કર્યો હોય એવાને બી મેં 15 સુધીની બહુ સરસ. રાજસ્થાન સરકાર માટે એમ કહે છે કે માર્ચ અને એપ્રિલના વીજળી પાણીના બિલ માફ કરવાની જાહેરાત કરી. આપણે બી ફિક્સ ચાર્જમાં 400 કરોડ રૂપિયા માફ કર્યા, જે ફિક્સ ચાર્જ હોય ને. ઓકે, પાણીના બિલ તો આપણે લેતા જ નથી. એટલે આવી કોઈ સમજો કે હું ખેડૂતો પાસેથી કંઈ લેતા નથી. ખેડૂતો પાસેથી અમે લોકો 15 વર્ષથી એક પૈસાનો વધારો નથી કર્યો અને આજે સંપૂર્ણપણે વર્ષે 8 હજાર કરોડ રૂપિયાનું રાજ્ય સરકાર સબસિડી આપે છે. 8 હજાર કરોડ જે ઉદ્યોગોનું હતું બંધ હતું એમ 1 મહિનાનો ફિક્સ ચાર્જ અમે માફ કર્યો, એ 400 કરોડ રૂપિયા થયો. આજની તારીખમાં અમારે જે મહિનાનું બિલ હતું 4.5-5 હજાર કરોડ એ અમે 1.25 મહિના માટે મુલતવી રખાયું. એટલે મારા 5-6 હજાર કરોડ રૂપિયા પાછા ગયા. જેની પાસેથી ખરીદી કરી છે બધાને અમે પૈસા આપ્યા. એટલે અમે પૈસા બેંકો પાસે લીધા. એટલે તમે ખાલી કલ્પના કરો કે મેં 5 હજાર કરોડ બેંક પાસેથી લીધા હોય તો 8-9% હોય તો મને 400-500 કરોડનું વ્યાજ બી પડ્યું. એ 500 કરોડ રૂપિયા ફિક્સ ચાર્જના, એટલે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને મારા વર્ષે 200 કરોડનો નફો છે. સમજાવવા મુદ્દો. એટલે શક્ય હોય એટલી અમે લોકો પ્રજાને મદદ કરીએ છીએ. છેલ્લો સવાલ સર, કે કેટલાક ધંધા રોજગાર માટે છૂટ આપવાનો નિર્ણય ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા કક્ષાએ લેવાયો છે, જેમ કે પ્લમ્બર જે રોજેરોજ ખાઈ અને રોજેરોજ કમાઈને ખાનારો વર્ગ છે, જેમ કે ઇલેક્ટ્રિશિયન, જેમ કે કન્સ્ટ્રક્શનનું કામ કરનારા મજૂરો, તો આ લોકો એમની રીતે પોતે છૂટક કામ કરી શકે એ માટેના એમને પરવાનગી આપી. પ્લમ્બર તો જ કામ કરી શકે જો હાર્ડવેરની દુકાન ખુલ્લી હોય તો. હાર્ડવેરની દુકાન બંધ છે, પ્લમ્બર કામ કરી શકતો નથી. ઇલેક્ટ્રિકલ દુકાનો એના પાર્ટ્સની બંધ છે, ઇલેક્ટ્રિશિયન કહે કે મને આ પાર્ટ્સ નહીં મળે ત્યાં સુધી હું આ કરી નહીં શકું. આવું જ પર પ્રાંત મજૂરો નથી, એટલે કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરે છે પણ મજૂરો નથી. ઠીક છે, આદિવાસી વિસ્તારમાંથી અમુક લોકો આવે છે પરંતુ બહુ નહિવત સંખ્યા છે. આ સંજોગોમાં કંઈક ટ્યુનિંગ થાય, પ્લમ્બરને હાર્ડવેરની દુકાનમાંથી માલ સામાન મળી જાય,
ઓટો રિપેરર અને એને ઓટો પાર્ટ્સની દુકાનેથી માલ સામાન મળી જાય આવું કંઈક વ્યવસ્થા તંત્ર ગોઠવવાની તાકીદની જરૂર છે એવું ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પાસેથી ગુજરાતી જનતા અપેક્ષા રાખી છે. શ્રી મારો તો પહેલી વસ્તુ થાય હું ઉર્જા વિભાગે જ સંભાળું છું, ઉદ્યોગ સંભાળતો હતો, ઉદ્યોગની જોડે હું સંકળાયેલો બહુ ઘણા વર્ષોથી સંકળાયેલા છો, હા, એટલે સ્વાભાવિક રીતે અને બધી જાણકારી બી છે મારી પાસે, સમય સમયનું કામ કરે છે. મારી પાસે મારા ઘરમાં કંઈ બગડ્યું છે એટલે હું ઇલેક્ટ્રિશિયનને ફોન કરું. હવે ઇલેક્ટ્રિશિયનને કહું કે ભાઈ તું મને કરી જા, ઇલેક્ટ્રિશિયન શું કરવાનો, એ જ્યાંથી માલ લઈ જાય એ સીટને ફોન કરશે કે ભાઈ તારી દુકાન ચાલુ થઈ જાય, એટલે પેલો કહે કે હા હું ચાલુ કરું છું એ ખોલું છું, નહીં તો એનો ઘરાક જતો રહેશે, એ ઇલેક્ટ્રિશિયન બીજી દુકાનમાં લેવા જશે. આપ સમજ્યા સાયકલ, એટલે આ સાયકલ ચાલુ થતાં સમય લાગશે પણ ફરજિયાત પહેલાંને દુકાન ખોલવી પડશે, જો દુકાન નહીં ખોલે તો એનો ઘરાક બીજે જતો રહેશે અને કોઈને આ સમયમાં ઘરાક જતો નથી દેવો. એટલે હું દુકાન ખોલીશ, કલાક માટે, બે કલાક માટે, ત્રણ કલાક માટે એને સામાન આપીશ, પેલો મારા ત્યાં આવશે અને ફિટ કરશે. આપ સમજ્યા, એટલે આમાં કોઈ સરકારનો વિષય જ નથી, સરકાર તો છૂટ આપી શકે. ઇલેક્ટ્રિશિયન કે હાર્ડવેરની દુકાનવાળો દુકાન પોલીસ ખોલવા દે તો ને, એ તો જો દરેક જગ્યાનું પોતપોતાની રણનીતિ છે. આજે મને હોય કલેક્ટર તરીકે, કમિશનર તરીકે મને હોય કે હું ખોલીશ તો મારો કોરોના વાયરસ વધશે તો સ્વાભાવિકથી ના ખોલવા દઉં, બિલકુલ. પણ જે જિલ્લામાં કલેક્ટરને અને વહીવટીતંત્રને સંપૂર્ણપણે કોન્ફિડન્સ છે એ ધીમે ધીમે મંજૂરી આપે છે. એટલે આ સમય એ જ આનો ઉપયોગ. સૌરભભાઈ, આ ઇન્ટરવ્યુના અંતે વીઆર લાઈવના લાખો દર્શકોને આ કોરોના વાયરસના સમયમાં, આપત્તિના સમયમાં અને લોકડાઉનની સ્થિતિમાં શું મેસેજ આપવામાં આવે છે? મારે એક જ મેસેજ આપવો છે, આપણામાં શક્તિ હોય એટલી લોકોને મદદ કરજો અને મદદ કરશો તો એ વ્યક્તિ કાયમ માટે પગભર થશે અને પુણ્યનું કામ છે. આ કોરોના વાયરસ આપણા એકલાની લડાઈ નથી, એકી દુનિયાની લડાઈ છે અને દુનિયાની લડાઈમાં આપણે આદરણીય નરેન્દ્રભાઈને, આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને આ નેતૃત્વની અંદર આપણે જેટલું ઝડપથી બહાર નીકળી શકીએ એટલી બહાર નીકળવાની સામૂહિક રીતથી તંત્રને બી મદદ કરવી જોઈએ અને સમાજને બી મદદ કરવી જોઈએ. સાહેબ, આપણો ફેસબુક ઉપર ત્યારે લાઈવ ઇન્ટરવ્યૂ જોઈને એક દર્શક મિત્રએ મને સવાલ પૂછવા માટે આપને વિનંતી કરી છે કે સાહેબને પૂછો, અક્ષરશ બોલીશ, કે અત્યારે કોઈ ઉદ્યોગ ચાલુ નથી તો ખેડૂતોને દિવસે વીજળી કેમ આપતા નથી? કે હું બહુ સ્પષ્ટપણે કહું, મારે બહુ સરળતાથી આનો જવાબ આપવો છે અને આપના દ્વારા મારા ખેડૂતોને સમજાવું છું. શું હું ઈચ્છું નહીં કે દિવસના વીજળી આપી શકાય કે ખેડૂતોને વીજળી આપવી જ જોઈએ? એટલે વિધાનસભામાં કાર્યક્રમ બનાવ્યો કે 3 વર્ષની અંદર આપણે સંપૂર્ણપણે દિવસના વીજળી આપીશું. વીજળી આપવા માટે મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. મારે આજની તારીખમાં જે સબસ્ટેશન છે એની અંદર ખેડૂતોને જ વીજળી અપાય છે. હું બીજા સબસ્ટેશન નાખીશ, બીજા લાઈનો નાખીશ અને એક કાર્યક્રમ મેં હાથમાં લીધો છે એટલે મારે સબસ્ટેશનો નાખવા પડે. વીજળીના ઉત્પાદનનો વિષય નથી, વીજળીના વિતરણનો વિષય છે. એટલે મારે કલાકોની અંદર ગોઠવવું પડતું હોય છે કે કયા કલાકમાં કેટલા ખેડૂતોને આપીશ, કયા બીજા કલાકમાં ખેડૂતોને આપીશ. હું એક સાધારણ રીતે કહું કે તમે ગ્રામ પંચાયતના સરપંચ છો કે તમે નગરપાલિકાના પ્રમુખ છો, આખા ગ્રામ પંચાયતને કે આખા નગરપાલિકાને સવારના 8 થી 9ની અંદર તમે પાણી આપી શકો છો? કેમ નથી આપી શકતા? કારણ કે તમારી પાસે એક ટાંકી છે, એક ટાંકીમાં તમે વારા રાખ્યા છે કે ટાંકી ભરાય એટલું હું એક વિસ્તારને આપીશ, પછી ટાંકી ભરાય એટલું બીજા વિસ્તારને આપીશ. આવા વારા રાખ્યા છે, પાઇપલાઇનની અંદર જેટલી જગ્યા હોય એટલું જ પાણી આવવાનું છે. એટલે વીજળીમાં વાયરોમાં જેટલી તાકાત હોય એટલી જ વીજળી આવવાની છે. એટલે હું ઈચ્છું કે મારે બધાને સવારના
પાંચથી આપી છે એ શક્ય નથી. મેં બ્લોકો આપેલા છે 15 દિવસના અને 15 દિવસ રાતના. પરંતુ એક વસ્તુ અમને ચોક્કસ કહું કે ચોક્કસ ખાતરી આપું છું કે 3 વર્ષની અંદર આખા ગુજરાતના એક એક ખેડૂતને હું દિવસના વીજળી આપીશ. અને આદરણીય નરેન્દ્રભાઈના દ્વારા આપણે ઉદઘાટન નક્કી કર્યું હતું કાર્યક્રમ. આ કોરોના વાયરસ આવ્યું એટલે બંધ કર્યું. પહેલું જ ગીર વિસ્તારના અમુક એરિયાની અંદર આપણે સુવિધા ઊભી કરી અને હતી એની અંદર આપણે કામ ચાલુ કર્યું હતું. અને આદરણીય નરેન્દ્રભાઈના હસ્તકે આપણે આ કોલ કાર્યક્રમ ગોઠવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના કારણે એ મુલતવી રાખ્યો છે. પરંતુ એકે એક જિલ્લાને કયા સમયમાં આપણે આપી શકીશું એનું બી આયોજન થઈ ગયું છે અને કામ ચાલુ છે. હું લાઈનો નાખવાનું બી કામ ચાલુ છે. એટલે એક એક જિલ્લાને દર મહિને 2-2 મહિને એક એક જિલ્લાનો વારો આવશે અને 3 વર્ષની અંદર સંપૂર્ણપણે એક એક ખેડૂતને દિવસે વીજળી મળશે. થેન્ક યુ સૌરભભાઈ, ખૂબ રસપ્રદ માહિતી આપી. અને ઉદ્યોગ પ્રધાન નહીં હોવા છતાં ઉદ્યોગ વિશેની ખૂબ બહોળો અનુભવ અને આપનો અભ્યાસ એને રિલેટેડ આપે, ઉદ્યોગને રિલેટેડ મારા સવાલોના પણ જવાબો આપવાની આપણે ન્યાય આપવાની કોશિશ કરી. ખૂબ ખૂબ આભાર. આથી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો વીઆર લાઈવ ચેનલને. વીઆર લાઈવ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે બેલ આઇકોન દબાવો.